સુરતમાં ગેમ ઝોન સંચાલકોએ નવેસરથી લાયસન્સ પ્રક્રિયા કરવી પડશે. સુરત પોલીસ કમિશનરે બહાર પાડ્યું છે જાહેરનામું. સૌપ્રથમ વખત 63 પાનાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. કડક નિયમોનું ગેમ ઝોનના સંચાલકોએ પાલન કરવું પડશે. સંચાલકોએ નવેસરથી જ લાયસન્સ પ્રક્રિયા કરવી પડશે. અલગ અલગ ગેમની અલગ અલગ પરમિશન લેવી પડશે, જેનું ઇન્સ્પેક્શન, લાયસન્સ સહિતની પ્રક્રિયા કરવાની રહેશે. એક્સપર્ટનો અભિપ્રાય પણ લેવો ફરજિયાત રહેશે. ગેમ ઝોન માલિકોએ ફરજિયાત થર્ડ પાર્ટી લાયબિલિટી ઇન્સ્યોરન્સ લેવાનું રહેશે. અકસ્માત અંગે 10 લાખ રૂપિયાનો વીમો લેવાનું રહેશે. હવે પછી સુરત સિટી એમ્યુઝમેન્ટ રાઇડ્સ અને ગેમિંગ ઝોનના લાયસન્સ અને તેનું નિયંત્રણ કેવી રીતે ચલાવવા, કેવી રીતે સંચાલન કરવામાં, તમામ પ્રવૃત્તિ નિયમ મુજબ કરવાનું રહેશે. આ રૂલ્સમાં બે પ્રકારની પ્રવૃત્તિનો ઉલ્લેખ કરેલ છે, એમ્યુઝમેન્ટ રાઇડ્સ અને ગેમિંગ ઝોન એક્ટિવિટીઝ. એમ્યુઝમેન્ટ રાઇડ્સના કેટેગરીમાં હાલ પૂરતા 8 અલગ અલગ કેટેગરી દર્શાવવામાં આવેલ છે. ગેમિંગ ઝોન એક્ટિવિટીઝમાં હાલ પૂરતા 55 અલગ અલગ એક્ટિવિટીઝ અને કેટેગરી ઉલ્લેખ કરેલ છે.